જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય છે ગણિત. જુલાઈ મહિનાની બુકમાં પેજ નંબર 20 ઉપર આપણે જોઈએ શું કરવાનું છે. તો કે ચિત્ર ગણી સાચા અંક ફરતે રાઉન્ડ કરો. તો આ ખાનામાં ચિત્ર આપેલા છે અને આ ખાનામાં નંબર આપેલા છે અંક. તો આપણે ચિત્ર ગણી અને અંક ઉપર જે અંક આવતો છે એના ઉપર રાઉન્ડ કરીશું. તો આપણે ચિત્ર ગણીશું, કેટલા છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દસ. તો આપણે એકડે મીંડે 10 ઉપર રાઉન્ડ કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચિત્ર આપેલા છે એને ગણીશું આપણે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ. તો આપણે કરીશું 9×9 ઉપર રાઉન્ડ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચિત્ર આપેલા છે એને ગણીશું. કેટલા છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, 11, 12 અને 13. તો અહીંયા એકડે તગડે 13 ઉપર રાઉન્ડ કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપેલા છે ચિત્ર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11. તો અહીંયા 2×11 ઉપર આપણે રાઉન્ડ કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું લખેલું છે બોલો અને લખો. એટલે ઉદાહરણ, ઉદાહરણ 10 અને 1, એટલે કે 2×11. 10 ને 1 કેટલા થાય? તો કે 11. એવી જ રીતે આપણે અહીંયા બોલો અને લખો, એટલે બોલવાનું છે અને લખવાનું છે. તો બોલીશું, એકડે મીંડે 10 વત્તા 1 બરાબર 11. 2×11. હવે શું છે? 10 વત્તા 2 બરાબર 12. એકડે બગડે 12. હવે શું છે? 10 વત્તા 3 બરાબર 13. એટલે કે એકડે તગડે 13. હવે છે 10 વત્તા 4 બરાબર 14. એટલે કે એકડે ચોગડે 14. 10 વત્તા 5 બરાબર 15. એટલે કે એકડે 5×15. વિદ્યાર્થી મિત્રો, આજે પેજ નંબર 20 પર જે આપણે કર્યું છે એવી જ રીતે પેજ નંબર 21 પર શું કરવાનું છે? તો કે ચિત્ર ગણી સાચા અંક ફરતે રાઉન્ડ કરો. જેવી રીતે પેજ નંબર 20 કરાવ્યું છે એવી જ રીતે તમારે જુલાઈ મહિનાની બુકમાં પેજ નંબર 21 ચિત્ર ગણી અને અંક ઉપર રાઉન્ડ કરવાનું છે અને અહીંયા બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, વ્યવસ્થિત તમે જુલાઈ મહિનાની બુકમાં પેજ નંબર 21 જાતે ઘરે પૂરું કરવાનું છે. સૌને જય શ્રી કૃષ્ણ.